દેવો પણ ન કરી શકે તેવું તપ કર્યું છે તમે ફળ તોડીને નીચે નાખતા હતા તેનાથી અન્ય મનુષ્યોને સંતોષ થયો હતો તમે આ રીતે પરોપકાર કર્યો છે તમે મહાતીર્થોમાં પાંચ દિવસ સુધી સ્નાન કર્યું છે તેનું ફળ પણ તમને મળ્યું છે આ માસમાં એક એકટાણું ખાનારને પણ ઘણું મોટું પુણ્ય મળે છે તમે તો આખા માસ સુધી નિરાહાર રહ્યા છો આ પૃથ્વી પર ભરતખંડમાં જન્મ લઈને પુરુષોત્તમ માસનું સેવન કરનાર ભાગ્યશાળી અને પુણ્યશાળી છે આ માસમાં દાન કરનારને હજાર ગણું પુણ્ય મળે છે આ માસમાં વ્રત કે દાન ન કરનાર નાસ્તિક અને પાપી છે શ્રી નારાયણ કહેવા લાગ્યા આ બધું વર્ણન સાંભળીને તે બ્રાહ્મણને આનંદ થયો ગૌલોકમાં ગયેલા તે બ્રાહ્મણનો શોક દૂર થયો પુરુષોત્તમ ભગવાનની સેવા કરનારને જ આવું ફળ મળે છે ભગવાનની આવી પ્રશંસા સાંભળીને બધા તેઓ પોતપોતાનું સ્થાને ગયા પછી નારદે પ્રશ્ન પૂછ્યો હે તપોધન આપે સવારે પૂજા ઇત્યાદિ કરવાની વિધિ કહેલી છે દિવસના ઉત્તર ભાગમાં શું કરવું જોઈએ નારદે કહ્યું હે નારદ નારાયણે કહ્યું હે નારદ હું તમને તે બધું કહું છું સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને પંચમહાયજ્ઞો કરવા અન્નનું બલિદાન મૂકવું મહેમાનને જમાડવા અને કાગડા કૂતરા અને ગાયો માટે અન્નદાન કરવું તેવી જ રીતે સંન્યાસી અને બ્રહ્મચારીઓને પણ દીક્ષા આપવી ભિક્ષા આપવી પછી પણ પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી આસન પર બેસવું અને મનને પ્રસન્ન રાખવું કાંસાના વાસણમાં ભોજન કરનારના આયુષ્ય જ્ઞાન યશ અને બળમાં વધારો થાય છે ખાડીની આસપાસ પાણીનું કુંડાળું કરવું અને ભાતની ત્રણ ઢગલીઓ મૂકવી ભાત ન હોય તો જે ભોજન તૈયાર હોય તે મૂકવું રસવાળા પદાર્થો પહેલા ખાવા પછી કઠણ પદાર્થો ખાવા યોગીએ આઠ કોળિયા વાનપ્રસ્થે સોળ કોળિયા ગૃહસ્થાશ્રમીએ બત્રીસ કોળિયા અને બ્રહ્મચારીએ પીરસ્યું હોય તેટલું જ જમવું સમજે બ્રાહ્મણોએ શાસ્ત્રમાં મનાઈ કરેલા પદાર્થો ખાવા નહીં વાસી અન્ન પણ ખાવું નહીં જમી રહ્યા પછી પ્રાયશ્ચિત કરવા માટે હાથમાં પાણી લઈને મંત્ર ભણીને અંજલી મૂકવી પછી દાંત સાફ કરીને આચમન કરીને ભાણા પરથી ઊભા થવું બહાર જઈને મોં ધોઈને માટીથી હાથ પગ ધોવા પછી સોળ કોગળા કરીને શુદ્ધ થવો અને આસન પર બેસવું પછી આતાપી અને વાતાપી નામના રાક્ષસો મારનાર અને આખા સમુદ્રનું પાણી પી જનારા અગત્ય મુનિ ને પ્રસન્ન કરવા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું અને શાસ્ત્રો વિશે વાર્તાલાપ કરવો પછી અધ્યાત્મવિદ્યાનો બોધ સાંભળવો આ બોધ સાંભળવાથી જ સંસારનો મોહ દૂર થાય છે અને સાચું જ્ઞાન મળે છે આટલી ક્રિયા કર્યા પછી બહાર ફરવા જવું અને સાંસારિક કાર્યો કરવા સૂર્ય પશ્ચિમમાં નીચે નમે ત્યારે નદીએ જઈને સ્નાન કરવું ત્યાંથી ઘેર પાછા ફરીને હાથ પગ ધોઈને સાયમ સંધ્યા કરવી આ રીતે જે સંધ્યા કરતો નથી તેને ગોવધનું પાપ લાગે છે અને તે રૌરવ નર્કમાં પડે છે સંધ્યા થોડીક મોડી થાય તો પણ કરવી પરંતુ તેને બંધ તો ન જ કરવી જે બ્રાહ્મણ સદા શ્રદ્ધાપૂર્વક સંધ્યા કરે છે તેનું બ્રહ્મ તેજ વધે છે સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર પણ ભણવો દિશાઓને અને દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા આ પ્રમાણે સંધ્યા કરીને પછી થોડુંક ભોજન કરીને સુઈ જવું પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખીને સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખીને અને સાસરીમાં પશ્ચિમ તરફ મોં રાખીને સુઈ જવું ઉત્તર દિશાએ મોં રાખીને ગાદલા ઓશિકા વિના કદી સૂવું નહીં સૂતી વખતે ભગવાન વિષ્ણુ અને પંચ ઋષિઓનું ધ્યાન કરું પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં ગાળવો બાકીના બે પ્રહર દરમિયાન શયન કરવું ગૃહસ્થાશ્રમીએ બધા કાર્યોનું પાલન કરવું પુરુષે પર સ્ત્રી સાથે સંગમ ન કરવો અને પોતાની સ્ત્રી સાથે પણ મર્યાદાથી રહેવું માંસ દારૂનો સદંતર ત્યાગ કરવો દેહના કલ્યાણ અર્થે આ પ્રમાણેના વિસ્તારપૂર્વકના નિયમોનું પાલન કરનાર સંસારના બધા સુખો ભોગવીને અંતે વૈકુટ લોકમાં જાય છે એથી શ્રી અધ્યાય વંતરી સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જય દ્વારિકાધીશની જય